गुड मॉर्निंग माय ऑल डियर स्टूडेंट विद्यार्थी मित्रों आज स्टैंडर्ड 5 में आपणे આગળ શરૂ કરવાનું છે. ગઈકાલે આપણે યસ અને નો વડે કઈ રીતે જવાબ આપવો અને ઇઝ ધેર અને આર ધેર વડે કઈ રીતે પ્રશ્ન પૂછવો એના વિશે સમજૂતી મેળવી હતી. ત્યારબાદ આપણે પેજ નંબર 59 પર કેટલાક શબ્દોના અંતે એસ મૂકવાથી તે શબ્દોનું બહુવચન થાય છે આ પણ આપણે જોઈ ગયા હતા, બરાબર. 1 થી 10 સુધી તમારે તમારી નોટબુકમાં તમે 5 વાર લખ્યા છે, બરાબર. હવે આજે આપણે નીચે જઈએ. જો દેખાય છે નીચે આગળ જે શબ્દોને અંતે એસ, ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ કે ઓ આવે તે શબ્દોને અંતે ઈએસ મૂકવાથી બહુવચન થાય છે. જો વિદ્યાર્થી મિત્રો મારી સૂચના ધ્યાનથી સાંભળજો, તમારે તમારી નોટબુકમાં આજની તારીખ લખીને આ જે રાઉન્ડ કરું છું એ રાઉન્ડ તમારે, એટલે કે આ જે રાઉન્ડ કર્યું છે એ સૂચના તમારે તમારી નોટબુકમાં લખવાની છે સૌ પ્રથમ. ત્યારબાદ તમારે આ જે 1 થી 9 શબ્દ છે એ તમારે 5 વાર લખવાના છે. પાછી એકવાર કહું છું, આ જે છે એ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે, કારણ કે આ તમારે ખાસ યાદ રાખવાનું છે કે કોઈ પણ શબ્દ હોય એની પાછળ એસ, ડબલ એસ, સી એચ, એસ એચ, એક્સ કે ઓ આવે તો તમારે શબ્દના અંતે ઈ એસ મૂકવાથી એનું બહુવચન થાય છે. જો પાછું બોલું છું, આ જે તમને આલ્ફાબેટ્સ દેખાય છે, બરાબર, આ આલ્ફાબેટ કોઈ બી શબ્દની પાછળ, કોઈ બી વર્ડ્સની પાછળ આવે તો તમારે ઈ એસ મૂકવાનું છે, અને ઈ એસ મૂકશો તો એનું શું થશે? બહુવચન. ચલો શબ્દ જોઈએ. BUS બસ. જો પાછળ એસ આવ્યો, દેખાય છે તમને અહીંયા પણ એસ અને અહીંયા પણ એસ દેખાયો છે ને. હવે એસ આવ્યો તો અહીંયા શું લાગશે? ES, BUS, ES. ક્લાસ, CLASS. જો પાછળ ડબલ એસ આવ્યો તો શું લગાવશું? ES, CLASS. ગ્લાસ, જો ડબલ એસ આવ્યો, GLASS, ગ્લાસ શબ્દની પાછળ, ગ્લાસની સ્પેલિંગની પાછળ ડબલ એસ આવ્યો ને તો હવે શું આવશે? ગ્લાસીસ, GLASSES. ડીશ, DISH, ડીશ. ડીસીઝ, DISESHES. બેન્ચ, BENCH. જો એસ એચ, સી એચ આવ્યો, પહેલાં એસ એચ હતો હવે સી એચ આવ્યો તો શું બનશે એનું બહુવચન? BENCHES. બોક્સ, BOX. જો એક્સ આવ્યો ને, BOXES. મેંગો, પાછળ ઓ આવ્યો, MANGO. ઓ આવ્યો ને અહીંયા તો અહીંયા શું બનશે એનું બહુવચન? ES લગાવવાનું, MANGOES. ટમેટો, TOMATO, TOMATOES. પટેટોઝ, POTATO, પટેટો એટલે બટાકાઓ. હવે એનું બહુવચન પટેટોઝ, POTATOES. વિદ્યાર્થી મિત્રો આ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે, ધ્યાન આપજો. આજની તારીખ લખીને પહેલાં આ સૂચના લખવાની, આ માહિતી લખવાની, ત્યાર પછી આ 1 થી 9 શબ્દ લખવાના, બરાબર. આ જે છે તે તમારે તમારું આખું પાનું ભરીને લખવાની રહેશે. જો જે શબ્દને અંતે એસ, ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ કે ઓ આવે તો શબ્દના અંતે ઈએસ મૂકવાથી બહુવચન થાય છે. આ તમારે 5 વાર લખવાનું અને ત્યાર પછીના શબ્દો પણ 5 વાર લખવાના. હવે આપણે નીચે જઈએ. જે શબ્દોને અંતે એફ કે એફ ઈ આવે તે શબ્દોનું બહુવચન કરવા માટે એફ કે એફ ઈની જગ્યાએ VES મૂકવામાં આવે છે. આ પણ તમારે તમારી નોટબુકમાં લખવાનું. ત્યાર પછી એના 3 શબ્દ છે એ પણ તમારે તમારી નોટબુકમાં 5-5 વાર લખવાના. જો આ જે વ્યાખ્યા આપણે કહેશું એને અથવા તો સમજૂતી કહેશું એ જે છે તે તમે યાદ કરશો તો તમને બહુવચન કરવામાં સરળ પડશે. જો જે શબ્દને અંતે એફ કે એફ ઈ, હવે શું યાદ રાખવાનું? એફ કે એફ ઈ આવે તો એની જગ્યાએ VES મૂકવાનું, બરાબર. જો LE એ એફ, લીફ એટલે પાંદડું, તો જો LE એ VES, લીવ્સ, એનું બહુવચન શું થશે? લીવ્સ એટલે પાંદડાઓ.
knife 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 એટલે છડી હવે છે knives knives wife 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 એટલે પત્ની એન બહુવચન wives wives હવે આપણે આગળ જઈએ આપણે પાંચવા અને આ ત્રણ પણ પાંચવા લખવાનું છે હવે આપણે આગળ જો અમુક શબ્દોના બહુવચન આ પ્રમાણે થાય છે જો આમાં બહુવચનના અમુક આલ્ફાબેટ્સ બદલાઈ જાય છે જો દેખાય છે તમને મેન એમ એન મેન એટલે પુરુષ તો એનું બહુવચન બદલાઈ ગયું એ છે અહીંયા બરાબર એમ એ એન અને અહીંયા શું થયું એમ ઈ એન વુમન ડબલ્યુ ઓ એમ એ એન વુમેન એટલે સ્ત્રી હવે વિમીન ડબલ્યુ ઓ એમ ઈ એન જો અહીંયા પણ ઈ બદલાઈ ગયું ચાઇલ્ડ સી એચ આઈ એલ ડી ચાઇલ્ડ એટલે બાળક એનું બહુવચન શું શું થશે ચિલ્ડ્રન સી એચ આઈ એલ ડી આર ઈ એન ફૂટ એફ ડબલ ઓ ટી ફૂટ એટલે પગ બહુવચન શું થશે એફ ડબલ ઈ ટી ફીટ ટૂથ ટી ડબલ ઓ ટી એચ ટૂથ એટલે દાંત બહુવચન શું થશે ટીથ ટી ડબલ ઈ ટી એચ માઉસ એમ ઓ યુ એસ ઈ માઉસ એટલે ઉંદર બહુવચન માઇસ એમ આઈ સી માઇસ આ પણ તમારે તમારી નોટબુકમાં પાંચવા લખવાના રહેશે જો આ એક બે અને આ ત્રણ આ ત્રણે ત્રણ વસ્તુ તમારી નોટબુકમાં પાંચ પાંચવા લખવાનું રહેશે તમારી પાસે ઘરકામ કરવાનો સમય ઘણો બધો છે એટલે તમે ચિંતા કરતા નહીં આરામથી તમારું ઘરકામ થઈ જશે હવે આ જો પ્રશ્ન નંબર છ આપેલા શબ્દો બહુવચન લખો અહીંયા તમને શબ્દ આપ્યા છે એ શબ્દનું બહુવચન તમારે અહીંયા લખવાનું છે જો બોટલ બીઓ ડબલ ટી એલ ઈ બોટલ એનું બહુવચન બીઓ ડબલ ટી એલ ઈ એસ કાઇટ કે આઈ ટી ઈ કાઇટ તો એનું બહુવચન કે આઈ ટી ઈ એસ ટેબલ ટી એ બી એલ ઈ ટેબલ ટેબલ્સ ટી એ ટી એ બી એલ ઈ એસ મંકી M-O-N K E Y M-O-N K E Y S Boy B-O-Y-S Boys Bag B-A-G Bag B-A-G-S Bags Cap C-A-P Cap એનું બહુવચન caps C-A-P-S Dish D-I-S-H એનું બહુવચન dishes D-I-S-H-E-S Bench B-E-N-C-H એનું બહુવચન benches B-E-N-C-H-E એસ જો હવે અહીંયા જો સીએચ આવ્યું ને પાછળ ગ્લાસ જી એલ એ ડબલ એસ જો અહીંયા ડબલ એસ આવ્યો અહીંયા એસ એચ હતું જી એલ એ ડબલ એસ ઈ એસ ક્લાસ સી એલ એ ડબલ એસ ક્લાસ જો પાછળ ડબલ એસ આવ્યો એટલે ઈ એસ લગાવવાનું સી એલ એ ડબલ એસ ઈ એસ બસ બી યુ એસ બસ જો અહીંયા પાછળ એસ આવ્યો તો અહીંયા ઈ એસ લગાવવાનું બી યુ એસ ઈ એસ મેંગો અહીંયા જો પાછળ ઓ આવ્યો એને ઈ એસ પ્રત્યે લગાવવાનું એમ એ એન જી ઓ ઈ એસ બોક્સ એક્સ આવ્યું પાછળ તો બી ઓ એક્સ ઈ એસ કયો પ્રત્યય લાગે ઈ એસ નાઇફ કે એન કે એન આઈ એફ ઈ જો એફ ઈ આવ્યું તો એનું શું થશે વી ઈ એસ કે એન આઈ વી ઈ એસ લીફ એટલે પાંદડું પાછળ એફ આવ્યો તો શું થશે લીફ એલ ઈ એ વી ઈ એસ જો અહીંયા મેન એમ એન મેન તો એનું શું થયું એમ ઈ એન વુમેન ડબલ્યુ ઓ એમ એ એન એનું શું થયું વુમેન ડબલ્યુ ઓ એમ ઈ એન ચિલ્ડ્રન સી એચ આઈ એલ ડી ઓ સોરી ચાઇલ્ડ સી એચ આઈ એલ ડી ચાઇલ્ડ એટલે બાળક એનું બહુવચન ચિલ્ડ્રન સી એચ આઈ એલ ડી આર ઈ એન માઉસ એમ ઓ યુ એસ ઈ માઉસ એનું બહુવચન માઇસ એમ આઈ સી ઈ માઇસ ફૂટ એફ ડબલ ઓ ટી ફૂટ બહુવચન ફીટ એફ ડબલ ઈ ટી ફીટ ટૂથ ટી ડબલ ઓ ટી એચ ટૂથ એટલે એનું બહુવચન ટીફ ટી ડબલ ઈ ટી એચ આ તમારે તમારી સ્વાધ્યાય પુઠીમાં લખવાનું છે સાથે સાથે નોટબુકમાં પણ લખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ